ચંદ્રયાન 3ની સફળતા બાદ આજે ઈસરોના વડા એસ સોમનાથ આજે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કર્યા. કહ્યું ટૂંક સમયમાં જ ઈસરો દ્વારા ઘણા બધા પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવશે. ચંદ્રયાન 3ની સફળતા બાદ આજે ઈસરોના વડા એસ સોમનાથ આજે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે પધાર્યા હતા. ઈસરોના ચેરમેન એસ સોમનાથ આજે વહેલી સવારે ટ્રેન મારફતે સોમનાથ પહોંચતા રેલવે સ્ટેશન ખાતે જિલ્લા વહીવટીતંત્ર અને ભાજપ સંગઠન દ્વારા ઉષ્માસભર સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ સોમનાથ મંદિર ખાતે પહોંચ્યા હતા. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમાર અને સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વારા તેઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. એસ સોમનાથજીનું સંસ્કૃત પાઠશાળાઓના ઋષિકુમારો દ્વારા મંત્રોચ્ચાર સાથે સોમનાથ મંદિર પરિસરમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. સોમનાથ મહાદેવને જળ અભિષેક અને સોમેશ્વર મહારાજની પૂજા કરીને મંદિર પરિસરમાં ચાલી રહેલ મહાગણેશ યજ્ઞમાં જોડાયા. તેઓએ સોમનાથ મહાદેવ પાસે ભવિષ્યના પ્રોજેક્ટ માટે આશીર્વાદ માંગ્યા હતા. સોમનાથ મંદિરના દર્શન અને પૂજા અર્ચન બાદ ઈસરોના ચેરમેન એસ સોમનાથ પ્રેસ કોન્ફરન્સ કરતા જણાવ્યું હતું કે સોમનાથ મંદિરના દર્શન કરે મને ખૂબ જ આનંદ થયો છે. જ્યારે ચંદ્રયાનનો સફળતાપૂર્વક લેન્ડિંગ બાદ મને વડાપ્રધાને ફોન કર્યો ત્યારે મને વડાપ્રધાને ખુશીમાં કહ્યું હતું કે તમારું નામ પણ સોમનાથ મંદિર છે, જોડાયેલું નામ તમારું સોમનાથ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઈસરોના મેક્સ મિશન હવે એક્સપો સાઇટ ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. તેની સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. નવેમ્બર અથવા તો ડિસેમ્બરમાં લોન્ચ કરવામાં આવશે. હજી સુધી તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ ટૂંક સમયમાં તારીખ પણ જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ ભારત અને અમેરિકાએ મળીને નાઇસા લોન્ચ કરવામાં આવશે. તેમનો નિર્ણય નિર્માણ કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, આગામી ફેબ્રુઆરી મહિનામાં લોન્ચ કરવામાં આવશે. સાથે જ ઈસરોના ચેરમેન ચંદ્રયાન 3ના સોફ્ટ લેન્ડિંગ બાદ પ્રજ્ઞાન રોવરને 105 મીટર ચલાવ્યા હતા. ચંદ્ર પર રાત થઈ જતાં ફરી એકવાર પ્રજ્ઞાન રોવરને જાગવાને લઈ પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું કે પ્રજ્ઞાન રોવર જરૂરથી ફરી એકવાર જાગશે અને કામ કરશે અને તેમને જગાડવાના પ્રયત્નો ચાલુ છે. આમ છતાં જો ન જાગે તો પ્રજ્ઞાન રોવરે ઈસરો માટે ઘણું જ કામ કર્યું છે. દીપક જોશી, ZSTV, સોમનાથ. જરૂર, મેં તો इसके प्रार्थना में और विश्वास में है कि हमने जो काम किया है, हमने जो टेस्ट किया है, उसका ऐसा रिजल्ट मिला है कि जो स्लीप किया तो और कोई दिन में एक गर्मी बैठाने की सी और टेम्परेचर तो जो था उसने 200 डिग्री नीचे आइस टेम्परेचर के नीचे गिरा गया था. उसको धीरे धीरे अपना एक रूम टेम्परेचर अभी तक आना है, इसमें कई दिन लगेगा. इसके बाद इफ़ बैटरी चार्जिंग अच्छा होते तो बैटरी तो ख़राब होने की कोई प्रोबेबिलिटी है और इलेक्ट्रॉनिक सर्क्यूट में कई मटेरियल्स है उसमें ख़राब होने की चांस है. ना होते तो सोने से उठेगा और कुछ नहीं नहीं उठेगा तो भी अच्छा है. हमने जो काम प्रज्ञान और रोवर से जो काम करने का तो प्लान किया था सभी कर लिया है. कई उत्तर मिलेगा, अब तो कुछ वेट करना होगा. ठीक, हमने जो किया है अभी कि मेशरमेंट जो किया है ना, हमारे जो 5 इंस्ट्रूमेंट था चंद्रयान 3 पर, विक्रम में 3 था और प्रज्ञान में 2 था. इस अभी ने मेशरमेंट जो लिया है, इसके मेशरमेंट को साइंटिफिक स्टडी करने में कुछ समय लगेगा. आपको ये पता है चंद्रयान 1 हमने 2008 में लॉन्च किया. अगले हफ्ते में एक पेपर निकला US से चंद्रयान 1 के डाटा एनालिसिस करके एक महत्वपूर्ण स्टडी हुआ वहाँ कि कैसे वाटर मून में आते हैं. इसका स्टडी अप हुआ है कितने साल के बाद. सो ये समय लगेगा, उसके साइंटिफिक आउटकम करने का कई समय लगेगा. तो हमने जो किया है अब 40 दिनों में जो डाटा हमको कलेक्ट करें, ये सब कलेक्ट करके हमारे ये कंप्यूटर में डाला है और साइंटिस्ट उसको पढ़ के उसके मॉडल बना के उसको सिमुलेट करके उसमें उससे किसी फाइंडिंग तो निकले.